નમસ્કાર દર્શક મિત્રો, સતીડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અનિતા પરમાર. દર્શક મિત્રો, તમે ઘણા બધા પ્રકારના ઘર જોયા હશે. તમે ઊંચા ઊંચા પહાડો ઉપર બનેલા ઘર જોયા હશે, તમે નદી કિનારે બનેલા ઘર જોયા હશે, અને તમે કોઈ એવા અજાણ્યા આઇલેન્ડ પર ડિઝાઇનર ઘર જોયા હશે. પણ આજે હું તમારી જોડે વાત કરવાની છું એક અનોખા ઘર વિશે. એક કંપનીએ બનાવ્યું છે અનોખું ઘર. પૂર અને વરસાદમાં ડૂબવાના બદલે આ જે ઘર છે તે તરવા લાગે છે. દુનિયામાં એવા ઘણા બધા દેશો છે જ્યાં પૂર એક સૌથી મોટી સમસ્યા માનવામાં આવે છે, અને વરસાદની મોસમ નજીક આવતા જ શહેરીજનો વરસાદના જે પાણી હોય છે તેની અંદર ગરકાવ થવા લાગે છે. ખાસ કરીને કેટલાક એવા એશિયન દેશો જ્યાં આ જે સમસ્યા છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તો જાપાનમાં એક એવું હાઉસ ડેવલપિંગ કંપની છે જેનું નામ છે ઇચિજો કોમ્યુટેન. હવે આ જે કંપની છે તે પૂર હોય છે તે પૂરથી બચવા માટે થઈને ઘર તૈયાર કરે છે, અને એવા અનોખા ઘર તૈયાર કરે છે કે પૂર વખતે તમારું જે ઘર છે તે ડૂબવાની જગ્યાએ બચવા લાગે છે, મતલબ કે ઉપર આવવા લાગે છે. તો જે પૂરની સંભાવના ધરાવતા દેશો હોય છે તેમાંનો એક દેશ છે જાપાન. અને અહીંયા ઘણી બધી સમસ્યાઓ થાય છે પૂર સમયે. તો આનો સરસ મજાનો એક ઉકેલ ઇચિજો કંપનીએ શોધી કાઢ્યો છે. તો આજે હું તમને વાત કરવાની છું આ જ ઘર વિશે, કે આ જે ઘર છે તે કયા પ્રકારે બન્યું છે અને તેની ડિઝાઇન કયા પ્રકારની છે. દર્શક મિત્રો, જાપાનના હાઉસ ડેવલપર ઇચિજો કોમ્યુટેને એક અનોખું ઘર ડિઝાઇન કર્યું છે જે વોટરપ્રૂફ છે. એટલે કે જ્યારે પણ વરસાદ પડે કે ઘરની ઉપર પાણી પડે તો આ જે ઘર છે એ વોટરપ્રૂફ છે, એટલે ઘરની અંદર પાણી આવતું નથી. વરસાદ અને પૂર આવતાની સાથે જ આ જે ઘર છે તે જમીનથી ઉપર આવવા લાગે છે અને તરવા લાગે છે. દુનિયાના ઘણા બધા દેશો પૂરને ઘરથી બચાવવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, ત્યારે આ જે કંપની છે તેણે સરસ મજાનો એક ઉકેલ શોધી કાઢ્યો છે. અને આ જે ઉકેલ છે તે છે એક સરસ મજાનું તરતું ઘર. આ કંપનીએ જે ઘર બનાવ્યું છે તે ઘર અત્યારે ઘણી બધી હેડલાઇન્સ લૂંટી રહ્યું છે. આ ઘરની રચના એવી છે કે આ ઘર જ્યારે પણ પૂર આવે છે ત્યારે તે તરવા લાગે છે. આ ઘર જે રીતે બન્યું છે તેની રચના, ડિઝાઇન પૂર અને પાણીને સહન કરી શકે તે રીતે તેની રચના અને ડિઝાઇન છે. હવે જ્યારે લોકોએ ટીવી પર આ ઘર જોયું ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ કયા પ્રકારનું ઘર છે જે પાણીથી ઉપર તરે છે. તો ઇચિજો કોમ્યુટેનની આ એક નવી શોધ કહેવાય. અને આ શોધમાં આ જે ઘર છે તેની અંદર જાડા લોખંડના સળિયા દ્વારા તે જોડાયેલું છે, અને આ જાડા કેબલ દ્વારા જમીન સાથે તે જોડાયેલું છે. જે પૂર આવે ત્યારે આ ઘરને ઉપરની તરફ છોડી દે છે, અને પૂર બાદ આ જે ઘર છે એ જમીનની સપાટી સાથે ફરીથી જોડાઈ જાય છે. એટલે કે જેમ જેમ પાણીનું લેવલ ઉપર આવે, જેમ જેમ પાણી ઓછું થાય, તેમ તેમ આ જે ઘર છે ફરીથી જે જૂની સ્થિતિ હતી, જે પહેલાં જમીન પર બનાવવામાં આવ્યું હતું, તેવી રીતે જમીન પર જ સેટ થઈ જાય છે. તો આ જે ઘર છે તેની અંદર એક ખાસ પ્રકારનું પ્લમ્બિંગ કરવામાં આવ્યું છે, અને આ પ્લમ્બિંગમાં આ જે ઘર છે એની અંદર એક ખાસ પ્રકારનો વાલ્વ દ્વારા પાણી અંદર ના આવે, અને ઉપરની તરફ ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ લગાવવામાં આવી છે જેથી કરીને પાણી હોય છે તે ત્યાં ના પહોંચે, અને ઘરથી 5 મીટર સુધીની ઊંચાઈએ તે તરી શકે. એટલે કે ઘરથી 5 મીટરની ઊંચાઈ સુધી આ જે ઘર છે તે તરી શકે છે. હવે આ જે કંપની છે તેણે દાવો કર્યો છે કે જ્યારે પણ પૂર આવશે ત્યારે પૂરની સ્થિતિમાં આ જે ઘર છે એ જમીનથી એક સ્ટેપ ઉપર આવી જશે અને તરતું રહેશે. એટલે કે જ્યારે પણ બાઢ આવે, પૂર આવે કે હેવી વરસાદ હોય તો તેવા સમયે આ જે ઘર છે તે તમને બચાવી લેશે. અને વરસાદમાં આપણે ઘણીવાર આપણે સાંભળ્યું હોય છે કે ઘણા બધા પૂરમાં તણાઈ જતા હોય છે, ઘણા બધા લોકોના ઘર હોય છે તે ધ્વસ્ત થઈ જતા હોય છે. પણ આ જે ઘર છે તેની ડિઝાઇન અને રચના એવા પ્રકારની છે કે જ્યારે પણ પૂર આવે છે ત્યારે આ જે ઘર છે એ એક સ્ટેપ ઉપર આવે છે અને આ ઘર તરવા લાગે છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સેટરડે ન્યૂઝ. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સેટરડે.com આઝાદી સમાચારોની.